नमस्कार, હું છું અનિલ પટેલ અને સ્વાગત છે તમારો અમારા વિશેષ કાર્યક્રમમાં. ઉત્તર પ્રદેશમાં શનિવારે સાંજે અતિક અહેમદ અને અશરફ અહેમદ બંને ભાઈઓ જે ગેંગસ્ટર હતા 41 વર્ષથી ત્યાં પોલિટિકલ અને ત્યાંના સામાજિક અને સાથે માફિયામાં એમની ધાક હતી. કાલે 3 લબર મુછિયાઓ એટલે કે ખૂબ જ યુવાન છોકરાઓએ એમની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી હત્યા કરી દીધી. મહત્વની વાત એ હતી કે પોલીસ જાપ્તામાં એ તમામ લોકો હતા અને એમની હત્યા કરી દેવામાં આવી હતી. મહત્વની વાત એ કે 2 દિવસ પહેલા અતિકના પુત્ર અશરદ અને એના સાગરિત ગુલામ એના એન્કાઉન્ટર થયા, એટલે ઘણા બધા સવાલો યોગી સરકાર અને યોગી સરકારમાં જે કાયદો અને વ્યવસ્થા છે તેની સામે થઈ રહી છે. અખિલેશ યાદવથી માંડીને અસદુદ્દીન ઓવેસી અને તમામ એવા નિષ્ણાતો જે માને છે કે કાયદાનું રાજ યુપીમાં ખતમ થઈ ગયું છે. આપણી સાથે 2 મહાનુભાવો જોડાય છે. એક તો પૂર્વ આઈપીએસ ઓફિસર છે એજે ચૌહાણ સાહેબ અને પોલિટિકલ ના જાણકાર, ખાસ કરીને યુપી ની રાજનીતિ સાથે સરોકાર રાખવા વાળા વ્યક્તિ જીકે મિશ્રા. બંનેનું સ્વાગત છે આપણી સાથે. સૌથી પહેલા વાત જે છે એ ચૌહાણ સાહેબ સાથે કરીશું. ચૌહાણ સાહેબ, ખાસ કરીને જે વાત કાલે ઘટના થઈ યુપીમાં, સમગ્ર વસ્તુ તમે જોઈ રહ્યા છો, કેવી રીતે તમે આને જુઓ છો કાયદાની દ્રષ્ટિ અને શું આ યોગ્ય રીતે તમામ વસ્તુ થઈ રહી છે કે પોલીસ જાપ્તામાં 2 ગેંગસ્ટરની હત્યા થઈ જાય અને પોલીસ પછી ત્રણેયને પકડી લે અને એ લોકો જય શ્રી રામ ના નારા પણ ત્યાં લગાવે, આ તમામ વસ્તુ તમે કેવી રીતે જુઓ છો? આમાં એવું પહેલા દ્રષ્ટિએ એવું માની શકાય કે પોલીસની જે હાજરી છે અને પોલીસની જે ડ્યુટી છે એમાં ક્યાંક ખીલ્લા રહી ગયા છે, ચૂક છે, કારણો ગમે તે હોય શકે છે. કારણ કે પોલીસની કસ્ટડીમાં જે કોઈ ગુનેગાર હોય એના જીવનને લગતી બીજી તમામ જવાબદારી પોલીસને હોય કેવી ન જાય, એ પોતે કોઈ ગુનો ન કરે, તેમજ એના ઉપર કોઈ હુમલો ન થાય, શારીરિક રક્ષણની એને ખવડાવવા પીવડાવવાની એની જે દૈનિક ક્રિયાઓ હોય છે, એકી પાણી જવું, ટોયલેટ જવું, નાવવું, એ જવાબદારી એ પોલીસ અને પોલીસની આ જે જવાબદારી છે એમાં ક્યાંક ને ક્યાંક કોઈ રીતે એવું ચોક્કસપણે લાગે છે. અને તો જ આ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી જે એમના મર્ડર કરવામાં આવ્યા છે બંને ગુનેગાર, એ એક સારું નિશાન ન કહી શકાય. બીજી બાજુ જે ખૂન કરનારા એમની પાસે પણ ચોક્કસ માહિતી હોવી જોઈએ કે આ જગ્યાએ અહીંયા હશે. જયારે પોલીસ ના વચ્ચે અંદર જઈને પોઈન્ટ બ્લેન્ક રેન્જ થી જયારે મર્ડર કરે છે, ખૂન કરે છે અને ગુના ને અંજામ આપે છે, તો એનો અર્થ એ થયો કે પોલીસ માં પણ ક્યાંક ને ક્યાંક કોઈ પોલીસ ના એમાં ફૂટેલ જોઈએ એવી ચોકને શંકા જાય. કદાચ એ વાત સાચી પણ હશે. અને પોઈન્ટ બ્લેન્ક રેન્જ થી જે મર્ડર થયા છે અને પાછું એમણે સામી આવા તેવા નારા બોલ્યા છે, એટલે એ ઉપરથી લાગે છે કે આમાં ક્યાંક ને ક્યાંક કદાચ લીગ પાર્ટીની, કદાચ આરએસએસ ની, કદાચ બીજી સંસ્થાઓની કોઈ મીઠી ભગત હોઈ શકે. આ બાબતે તપાસ થવી જોઈએ કે એમના કેવા સંજોગોમાં અને કઈ રીતે એમના મોબાઈલ ફોન ચરવા જોઈએ, એમની સામગ્રી ચેક કરવી જોઈએ, કોઈ પ્રકારની લિંક મળી શકે. કારણ કે પોલીસ ની મોત થાય તો એ વધારે સમાજ માટે કહી શકાય. અને એ માણસ એટલે ભલે હોય તે હોય, અને જે અગાઉ જે એન્કાઉન્ટર થયું છે એનું મને લાગે એની મેજિસ્ટ્રેટ અને હ્યુમન રાઇટ્સ ની જે તપાસ જે છે ચાલુ હશે. કદાચ આ સમગ્ર પ્રકરણ જે છે એટલે એ ઉપરથી એમ લાગે છે એક પ્રકારનું ગુંડા રાજ જેવું એમ લાગે છે. ગેંગો જયારે લડતી હોય અને પોતાનું અસરકારક કામ ન કરે, અસરકારક તો કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ ન્યાયિક
પ્રક્રિયા જે છે આપણી એ દ્રષ્ટિએ બરાબર ન કહી શકાય. जी जी बिल्कुल. जीके मिश्रा साहब, आपके पास आऊंगा, क्या कहेंगे आप जिस तरह से यूपी में खुलेआम, यानी यू कहें कि पुलिस की कस्टडी में अगर हत्या की हो जाती है, भले वो गैंगस्टर थे लेकिन उनकी इस तरह से अगर हत्या हो जाती है, तो क्या ये कोई पॉलिटिक्स है या एक सीधे तरीके से एक मैसेज देने का प्रयत्न है यूपी में एक निश्चित कौम को? कैसे देखते हैं आप इस पूरी घटना को? देखिए, मैं इतना ही कहना चाहूंगा कि अतीक अहमद अच्छा आदमी था, बुरा आदमी था, उसके अच्छे कर्म थे, बुरे थे, उसे नहीं जाता. कहना है कि आखिर न्यायालय किस लिए बना है जी? आपको किसने सत्ता दी? मतलब एनकाउंटर जब जिस भी जमाने में हुआ होगा उसका मतलब ये था मुठभेड़ में मारा गया. एनकाउंटर का जब मतलब होता है मुठभेड़ में मारा गया, मतलब ऐसी सिचुएशन क्रिएट हो गई कि अब आपको अपनी बचाने के लिए उसको मारना पड़ा, है एनकाउंटर का डेफिनेशन. लेकिन आप मार रहे हो, खेतों में मार रहे हो, जंगलों में मार रहे हो, है अतीक अहमद के लिए एकदम कनपट्टी पे लाके बंदूक पहली गोली मारी गई है जी. इतना सुरक्षा व्यवस्था, इतने प्रेस मीडिया, इतना सब कुछ होने के बाद यहां तक पहुंच जाना समझ में नहीं आता. तो मेरा यह कहना है न्याय सत्य साथ होना चाहिए, गलत को सजा मिलनी चाहिए, लेकिन सजा देने के लिए जब न्यायालय है तो नहीं करना चाहिए. यह पॉलिटिक्स हो रही है जी, ये पॉलिटिक्स है. ये मतलब ऐसे दो दिन पहले बेटा मारा गया, रात को बाप और चाचा मारा गया, मतलब पूरा खानदान. ये तो दुश्मनी निकाल रहे हो आप दुश्मनी निकाल रहे हो, ऐसा सेट कर रहे हो कि बस रह जाए. तो ये मतलब राजनीति से भी गई गुजरी चाल है. अब खासकर इन्हें चौहान साहब, जे रीते आखी घटना थई छे, आखा वीडियो में तमाम वस्तु सामे आवे छे के लोको ने उतारवामां आवे छे, उतारीने ए लोको आगळ जाय छे, एक निश्चित व्यक्तिनुं नाम ले छे अने पॉइंट ब्लेंक रेंज थी एकदम माथामां गोळी मारवामां आवे छे. एना पछी घटनाक्रम तमने खबर छे, लोको जय श्री राम बोले छे, खूब ज सरळताथी पोलीस एमने पकड़ी ले छे ने तमामने लई जाय छे. पाछा जे निवेदनो आवे छे शूटरनो का, पोलीसे खूब ज झड़पथी अमने पकड़ी लीधा, अमे घटना स्थळे ज पकड़ाई गया, અમે નામ કરવા માંગતા હતા. આ તમામ વસ્તુઓ છે જે કોન્ટ્રાડિક્શન ઉભી કરે છે તમામ ઘટનાક્રમમાં. અને સીએમ યોગી આજે સવારથી મીટિંગો લઈ રહ્યા છે, તમામ લોકોને બોલાવી રહ્યા છે, શું ઘટના ઘટી, કેવી રીતે ઘટી. તો શું આ ઘટના પોલીસ જસ્ટિફાઈ કરી શકે પોતાની રીતે કે એમના જાપતા હેઠળ આવીને કોઈ પણ વ્યક્તિ આવે અને ગોળી મારી દે? એ કેટલું વ્યાજબી છે? તો આવી રીતે તો કોઈ પણ સુરક્ષિત નથી. ચૌહાણ સાહેબ, હું તમને જ પૂછું છું, અમારો અવાજ આવે છે આપને? મને લાગે છે કે ચૌહાણ સાહેબ જોડે થોડો સંપર્ક કપાયો છે. જીકે મિશ્રા સાહેબ, આપસે અગર વાત કરીએ તો એ પૂરા ઘટનાક્રમ જીસ તરહ સે હુઆ હૈ, पिछले कई दिनों से सामने आ रहा है, साबरमती जेल में लाना, वापस अतीक को ले जाना, बाय रोड ले जाना, मीडिया में उसका कवरेज होना और बार बार बोलना कि मिट्टी में मिला देंगे, ये सब बातें होना, क्या ये कायदा की ये प्रक्रिया से ज्यादा कुछ और इसमें नजर आता है आपको? बिल्कुल नजर आता है. ये बदले की भावना है, ये पूरा बदले की भावना है, भले किसी जाति विशेष के लिए. ऐसा नहीं है कि इससे पहले एनकाउंटर नहीं हुए और वो हिंदू नहीं थे, ऐसा नहीं है. लेकिन मैं समझता हूं कि जातवाद से किसी को मतलब अपना एक बदला, ये मुझे ज्यादा नजर आता है. लेकिन बदला ऐसा क्यों लगता है कि ये बदला लिया गया है? नहीं, बदला ये है, सब कुछ स्क्रिप्टेड है,
कभी गाड़ी पलटेगी, कभी बाइक गिरेगी, कभी पैदल चलते ही एनकाउंटर हुआ। तो ये इतना तो मूर्ख जनता नहीं है कि बनाव बनने में और स्क्रिप्टेड में फर्क रखना थे। आपको तो ये स्क्रिप्टेड है मतलब कहीं जी 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 भाई, अब आपको लगता है कहीं ना कहीं कि ये एक होड़ है, क्योंकि 2024 के इलेक्शन आने वाले हैं और योगी अपनी जो छाप है वो ज्यादा हिंदूवादी, ज्यादा कट्टर हिंदूवादी के तौर पर पेश करना चाह रहे हैं, कहीं ना कहीं वो इस तरह से मोदी को तो चुनौती नहीं दे रहे हैं, नहीं लगता आपको सीधे तरीके से कि यूपी में एक, क्योंकि लाइव अगर मुठभेड़ इसको सीधे तौर पर कहें, गैंगस्टरों ने आके मीडिया उनकी बाइट ले रही थी और लाइव में उन्हें इस तरह से पॉइंट ब्लैंक रेंज से मारा गया, पूरे देश ने पूरे विश्व ने देखा किस तरह से पुलिस कस्टडी में मारा गया, क्या एक मैसेज है अगर आप हमारा विरोध करोगे तो हम आपको ऐसे ही मारेंगे? बिल्कुल मैसेज है, जिन पत्रकारों ने आवाज उठाई क्या हुआ, दो दो साल ढाई ढाई साल जेल में रहे, पत्रकारों का तो एनकाउंटर कर नहीं सकते, खास स्क्रिप्ट लिखेगा तो यहाँ तो मौका है, यहाँ मौका था कि भाई एनकाउंटर हो गया। कल रात को मैंने सोशल मीडिया पे देखा कई लोगों ने लिखा कि बाबा जी की जय हो, हमने ये कर दिया बराबर। मैं उसी समय मेरे मन में एक सवाल कि यदि बाबा जी ने किया है, टीम ने नहीं किया है बराबर, तो बाबा जी उस सीट पर कहा कि देखो मैंने किया है, तो वाहन रखने की जगह जी बोल दे मैंने किया था, वो गई फिर तीन लड़ान क्यों रचा। तो जो उनके समर्थक है वो तो यही दिखा रहे हैं कि बढ़िया उनके समझ जान रहे हैं कि ये लिख लिखिए जता के कि बाबा जी ने किया, वो बाबा जी को ही कचरे में खड़ा कर रहे हैं। और रहा योगी जी का सवाल, तो योगी जी बिल 2024 की तैयार कर रहे हैं जो मेरी समझ में आता है। दूसरा, कट्टर हिंदू के साथ साथ एक्चुअली कट्टर हिंदू ज्यादा नहीं दिखा रहे हैं, वो दिखा रहे हैं कि मैं कितना स्ट्रिक्ट और स्ट्रांग हूं, मैं कितना ताकतवर हूं, मैं कितना स्ट्रिक्ट और स्ट्रांग हूं, मैं इन चीजों को रेट नहीं करूंगा, ये है मैसेज। अगर आपने सर उठाया तो सर कदम कलम कर दिया जाएगा। बात सही है, लेकिन ये मिश्रा साहब इसका, लेकिन ये कोई रास्ता है कल उठ के, या तो ठीक है धर्म विशेष के लिए आपने एक सिंपथी गेन की लोगों की, हाँ ठीक है, क्योंकि इसके लिए यूपी हो या कहीं कई जगह पर लोग इससे पीड़ित थे, लोगों में एक मानसिकता थी कि पुलिस जो कर रही है वो ठीक कर रही है। एक तबका जो है जिस, जैसे आपने कहा कि सोशल मीडिया में उसने बाबा जी की जय हो लिखा, बजरंग दल के कुछ लोग या राइट विंग के कुछ लोग जो हैं वो पटाखे भी फोड़े उन्होंने रात को, जो एक उसमें से लवलेश तिवारी है वो अपने आप को बजरंग दल का कार्यकर्ता या बजरंग दल से जुड़ा हुआ नहीं की होने की बात भी करता है, तो क्या ये हिंदू या कट्टर हिंदू या ये पूरा एक मैसेज जो है वो 2024 को लेकर मैसेज देना चाह रहे हैं, या जहां भी देश में इलेक्शन है वहां सीधे तौर पर ये मैसेज देना चाह रहे हैं कि हम हिंदूवादी, हमारी सरकार है, हम हिंदुत्व की तरफ बढ़ रहे हैं या हिंदू राष्ट्र की तरफ बढ़ रहे हैं, तो क्या ये सीधे तौर पर ये करके चुनाव की तरफ या चुनाव रणनीति की तरफ देखा जा रहा है इसके माध्यम से? बिल्कुल देखा जा रहा है, बिल्कुल देखा जा रहा है। उसका कारण है कि उनको साबरमती जेल में भेजे दिए हुए दिन कितने हुए, आपने फैसला कर दिया। मैं ये कहता हूं अगर आपको आशंका थी, आपके पास आईबी है, सब कुछ है, डिटेक्टमेंट है, तो उन्होंने यह है कि बार बार इस तरह बाई रोड साबरमती से ले जाने में खतरा क्या है? आप कॉन्फ्रेंसिंग के थ्रू भी तो कर सकते हैं, हर चीज तो होती है जेल से आजकल जी, जेल सब कुछ होता है, तो आप क्यों कर सकते जी जी। चौहान साहब हूं तुम्हारी पास से आईस, अब आखी घटनाक्रम में शू एक मैसेज आपवानो प्रयत्न छे
हिंदुत्व हिंदुत्वना नामे कि ज्यां इलेक्शन छे ए तमाम वस्तु करवानी, कारण के आ तो लेक्सो लेक्सो पोलिस नी आमा सामे आवे छे, त्यानी इंटेलिजेंस नी सामे आवे छे के तमारी फेलियर छे के बे व्यक्ति आईने पोलिस आटला बधा पोलिस जवानो उभा छे अने ए लोको मारीने इजीली त्यां आरामथी पकड़ाई जाय छे, जय श्री राम के छे, आ શું કોઈ મેસેજ આપવાનો પ્રયત્ન છે રાજનીતિક મેસેજ આના માધ્યમથી? હું આપ કહો છો એ પણ શક્યતા છે જ કે મેસેજ આપવાની એક એમાં આશય હોઈ શકે, પણ સાથે સાથે આ જે છે એમાં બીજા પણ પોલીસ સામે પછી પોલીસની બાતમી છે બાતમીદારો સામે એ પણ પ્રશ્નો ઉભા થાય છે કે આવી ચોક્કસ બાતમી આ જે ગેંગસ્ટર જે મારનાર છે સની અરુણ મોર્ય ને એ લોકો એમની પાસે આવી ચોક્કસ બાતમી કેવી રીતે પહોંચી કે આ સમયે આ લોકો અહીં અહીં જવાના છે અને ત્યાં પછી એ લોકો પાછા વેપન સાથે આવે છે અને વેપન સાથે જયારે આવી રીતે ખુલ્લી રીતે આવે એ વેપન પણ મારું માનવું છે સ્વાભાવિક રીતે એ ઇનલીગલ જ હશે, કોઈ લાયસન્સ વાળા વેપન નહીં હોય. અને ત્રીજી વાત એ છે કે ત્યાં આવીને પાછા એ લોકો એમાં મર્ડર કરી નાખે છે પોઈન્ટ બ્લેન્ક રેન્જ થી. આ લગભગ પેલું પુલવામામાં થયેલું કે ભાઈ 300 કિલો RDX વાળી જે ગાડી છે એ CRPF ના 78 જે એના વાહનો છે એમાં ઘૂસી જઈ અને પછી આપણા 40 જવાનોને મારી નાખે છે. આમાં મરનાર 3 જ જણ છે અને આપણા જવાનો નથી અને એ ગુનેગાર છે. પણ ગુનેગારનો મતલબ એ નહીં કે એને પોલીસ જ મારી નાખે અથવા મરાવી નાખે. એટલે એ જે વાત છે એટલે લાગે છે કે પોલીસનું મનોબળ એ રીતે બહુ નીચું ગયું છે. નીચું ગયું છે ઇન ધ સેન્સ કે જે એના પોલિટિકલ બોસ છે એમની વ્યક્તિગત સરળતા માટે પોલિટિકલ બોસની સરળતા માટે પોલિટિકલ બોસની ઇમેજ સાથે જાય કે ભાઈ અમે ગુંડાઓને જીવતા નથી રહેવા દેતા મારી જ દઈએ છીએ એવા બધા માટે જો પોલીસે આ કર્યું હોય તો એ ખરેખર નિંદનીય અને બહુ ઓછા પ્રકારનું કામ છે અને એ ખરેખર એ ખૂન છે અને ખૂનમાં એમનો મદદ કરતા તરીકે એમનો એમનો ભાગ છે. આ એક કોન્સ્પિરસી છે એવું જણાઈ આવે છે પ્રથમ દ્રષ્ટિએ. પછી ખરેખર શું નીકળે છે એ તપાસનો વિષય છે અને એની પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને તપાસ પણ બને ત્યાં સુધી નિષ્પક્ષ થાય તો જ લોકોને એમાં વિશ્વાસ બેસે. અને પોલીસનું કામ એવું છે કે કોઈ પણ બળ હોય ફોર્સ હોય પોલીસ હોય અર્ધ લશ્કરી બળ હોય કે લશ્કર હોય એને ગમે તે પ્રકારની છૂટ આપી દેવી જોઈએ નહીં. આજે ગુનેગારોને મારે છે કાલે અર્ધ ગુનેગારોને મારશે અને પરમ દિવસે બિલકુલ નિર્દોષ માણસોને પણ એમાં મારી શકે છે. કારણ કે પછી એના જે કાગળ કહેવાય છે જે પંચકેસ કરવાના હોય છે સાક્ષી લેવાના હોય છે એ પાછું પોલીસ જ કામ કરે. પોલીસ રાજ ઇઝ ઇક્વલ ટુ ગુંડારાજ અથવા પોલીસ રાજ છે વર્સ ધેન ગુંડારાજ. ગુંડારાજ કરતા પણ પોલીસ રાજ એ વધારે ખરાબ છે કારણ કે ગુંડાઓને તો એટલીસ્ટ પોલીસ ભીક હોય છે પણ પોલીસને પછી કોઈની ભીક રહેતી નથી. એટલે જો ખરેખર આ રીતે બધું હોય એમાં પોલીસની મિલીભગત હોય તો એ ખરેખર ઘણું જ ખરાબ અને ઘણું જ નિંદનીય છે અને આવનારા દિવસો માટે ઘણું ખરાબ છે. સામાન્ય પ્રજા માટે પણ એ ખરાબ છે. પણ જો આ ખરેખર આ જો એમાં પોલીસનો વાંક ન હોય ને પોતાની રીતે આવ્યા હોય તો પણ પોલીસનો દોષ તો છે જ કે એમના અંડરમાં એમની કસ્ટડીમાં બીજા બે ગુનેગાર હતા અને એમાં પછી આવી અને એમના મર્ડર બીજા 3 માણસો કરી જાય અને પાછું હું જય શ્રી રામ અને જય શ્રી રામે કોઈ દિવસે આ પ્રકારે કઈ કોઈ પરવાનગી આપી હોય હું માનતો નથી અને કોઈ કાયદા વિરોધી કામ કરવા એવું હું માનતો નથી. પણ છતાં આવું જો બન્યું હોય અને જો પોલીસની સંમતિ ન હોય તો પણ આ કામમાં પોલીસની ક્ષતિ ચોક્કસ છે, પોલીસની ચૂક થયેલી છે એ પણ ચોક્કસ જણાઈ આવે છે. હજુ સુધી કોઈ કોઈની સામે પગલા નથી લેવાયા, કોઈ ન તો કોઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા. કારણ કે તમે માનો તમે તો પોલીસમાં રહી ચૂક્યા છો, ઇમિડિયેટ પગલા સામાન્ય કોઈ જાપ્તામાંથી બી ભાગી જાય તો ઇમિડિયેટ એના કોન્સ્ટેબલ કે એના ASI કે એના હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પણ હજુ સુધી યોગી આદિત્યનાથ પોતાના બંગલે બેસીને રિપોર્ટિંગ લઈ રહ્યા છે, રિપોર્ટ જોઈ રહ્યા છે, તમામ વસ્તુઓ કરી રહ્યા છે. તમને લાગે છે તમામ વસ્તુઓમાં પણ વિલંબ થઈ રહી છે જાણી જોઈને? માફ કરશો,
સમગ્ર મીડિયામાં વધારે કવરેજ થાય તેના માટે તમામ વસ્તુ થઈ રહી છે, જાણી જોઈને વિલંબ કરવામાં આવી રહ્યું છે. આમાં એક્ચ્યુઅલી તો જયારે બે મર્ડર થયા એટલે તાત્કાલિક એનો એફઆઈઆર થવો જોઈએ, એનો એફઆઈઆર થવો જોઈએ. અને એમાં જો ગુનેગારોના નામ ખુલ્લા હોય, આ રીતે સની છે, અરુણ મૌર્ય છે કે લવલેશ છે, એમના નામ જો ખુલ્લા હોય તો એમના નામ જોગ એફઆઈઆર થવો જોઈએ, અને કયા સંજોગોમાં એ બન્યું એફઆઈઆરમાં એનું વર્ણન હોવું જોઈએ, અને એમને તાત્કાલિક એરેસ્ટ કરી દેવા જોઈએ અથવા ડિટેઇન કરવા જોઈએ, અને પછી પૂછપરછ કરી અને પછી જે કોઈ વિગતો એમાંથી નીકળી શકે કે કઈ રીતે આવ્યા, ક્યાંથી આ ઇલીગલ વેપન લાવ્યા, એમને આ માહિતી ક્યાંથી મળી કે આ લોકોને અહીંથી લઈ જવાના છે કે લાવવાના છે કે જે કોઈ એ કાર્યવાહી થતી હોય એની માહિતી કઈ રીતે મળી, અને બીજા પોલીસના માણસો એમને મદદ કરે છે કે કેમ, આ બધી કડક સખત પૂછપરછ થવી જોઈએ. અને આમાં સીએમ તો બહુ દૂરની વ્યક્તિ છે, પણ છતાં માની લો કે કદાચ એમની સત્તોવણી હોય તો એનાથી પણ વધારે ખરાબ છે, કારણ કે રાજા પોતે જ જો ખૂન કરી જાય અથવા ખૂનમાં એ રીતે ડાયરેક્ટ ભાગ ભજવતા હોય તે બહુ ખરાબ છે. પણ હું માનું છું કે કદાચ એમાં એમનો એવો હાથ નહીં હોય, અને એક એમનો જે રાજધર્મ છે એ રાજધર્મ બરાબર નિભાવતા હશે. પણ આ જે બનાવ બની ગયો છે તે ખરેખર પોલીસની ચૂકતો એમાં જણાઈ આવે છે. તાત્કાલિક એરેસ્ટ થઈ અને એફઆઈઆર થવું જોઈએ અને એની તપાસ શરૂ થઈ જઈ. ઓકે જીકે મિશ્રા સાહેબ, જિસ તરહ સે યે અપરાધી જિન્હોને હત્યા કી સરેઆમ લોગોં કે જય શ્રી રામ કે નારે લગાએ, લગ નહીં રહા હૈ કે મર્યાદા પુરુષોત્તમ જય શ્રી રામ કા નામ લેકર યે જય શ્રી રામ કો બદનામ કર રહે હૈ, અપની રાજનીતિ કે લિયે જય શ્રી રામ કા ઉપયોગ કર રહે હૈ. બિલકુલ, જય રામ કા ઉપયોગ પિછલે કઈ સાલો સે ગલત ઉપયોગ હો રહા હૈ. રામ જી કિસી કે નહીં હૈ, રામ જી પે કિસી કા કોપીરાઇટ નહીં હૈ, જિસ को श्रद्धा होगी वो जय श्री राम मानता है जी, जरूरी नहीं है आपको गोली मारनी थी, वहां जय श्री राम का तुर कहा आया जी, आपको हत्या करनी थी कर दो हत्या, कर दिया हत्या कर दी, अब जय श्री राम आने की क्या जरूरत. देखिए उन लड़कों को कल एंट्रेंस एग्जाम दी, किसी के भी कहने से उन्होंने जो तीन लड़कों ने कल मर्डर किया है उन्होंने अपना एंट्रेंस एग्जाम दिया है, दो चार साल जाने दीजिए. यही यूपी में बंद एक क्या बोलते हैं अलग आर्थिक बन के खड़े होंगे, कल उन्होंने एंट्रेंस एग्जाम दी है उसका रिजल्ट दो चार आ जाएगा जी. तो जय श्री राम जी का जय श्री राम पैटर्न वर्ड नहीं है, पैटर्न भगवान नहीं है. मेरी इच्छा होगी मैं बोलूंगा, आपकी इच्छा होगी आप बोलेंगे, मन में है और नहीं बोल रहा है तो जबरदस्ती बनवाएंगे क्या जी 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 जी. तो बिल्कुल बिल्कुल, राजनीति और देश राम जी के या मतलब धर्म के नाम पे देश नहीं चल सकता. देश चलाने के लिए राजनीति होनी चाहिए, अर्थशास्त्र की नीति होनी चाहिए. जी 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 बिल्कुल बिल्कुल. हमारे पास समय समाप्त हो रहा है, दोनों महानुभाव हमारे साथ जुड़े, विस्तृत से जानकारी दी क्या नियम है और क्या होना चाहिए, क्यों राजनीति हो रही है इस पूरे घटनाक्रम में, एक आउटकम जरूर से निकल के सामने आया है. दोनों महानुभाव, दोनों का धन्यवाद. जे रीते समग्र घटना घटी छे एनाथी स्पष्ट पण एक वात तो सामे आवे छे के श्री राम नु नाम लईने, जय श्री राम नु नाम लईने एने तो बदनाम करवामां आवी रह्यो छे, पण एक निश्चित मैसेज 2024 माटे ने राजनीति माटे आपवामां आवी रह्यो छे. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.